ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા અને હિમોફેલિયાથી પીડિત બાળકો માટે એક આનંદોત્સવનું આયોજન કરાયું, જેમાં બાળકોને વિવિધ ગેમ્સ, મેજિક શો, મનોરંજન પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ ટોયઝ પણ આપવામાં આવ્યા અને તેમના ચહેરા ઉપર સ્મિત અને ખુશી લાવવાનો સહિયારો પ્રયાસ કરાયો. શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સૌજન્ય અને ચાંદલા ગલી યુવક મંડળના સહકારથી સુરતમાં થેલેસેમિયા, સિલ્ક સેલ એનેમિયા અને હિમોફેલિયાથી પીડિત બાળકો માટે તારીખ 25 જાન્યુઆરીના દિવસે એક આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને વિવિધ ગેમ્સ, મેજિક શો અને મનોરંજક કાર્યક્રમ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ ટોયઝ આપી અને તેમના ચહેરા ઉપર સ્મિત અને ખુશી લાવવાનો સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાનાર સૌથી વધુ 205 વખત બ્લડ દાન કરવાવાળા શ્રી યોગેશભાઈ ધીમરનું સન્માન ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ધવેલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, દક્ષેશ ઠાકર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અનિલભાઈ ગોપલાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અમી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અમીશા જોગ્યા, હેતલ નાયક, સ્વીટી પસ્તાગિયા એમ બધા સદસ્યો દ્વારા બાળકોને ગિફ્ટ તેમજ ટેડી બેર આપવામાં આવ્યા હતા. ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર ટ્રસ્ટ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા આયોજિત આજનો જે આનંદોત્સવનો કાર્યક્રમ છે એમાં ખાસ કરીને જે લોકોને કોઈ પણ લોહીને લગત બીમારીઓ હોય, હિમોફિલિયા, સિકલ સેલ, થેલેસેમિયા અને એમને ફ્રીક્વન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ જોઈતા હોય, ચાંદલા ગલી યુવક મંડળ ઘણા વર્ષોથી રક્તદાનના કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યું છે, એટલે એ બાળકોની ફરી એ લોકોને મોઢા પર મુસ્કાન લાવવા માટે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે. એના માટે હું ડૉક્ટર ધવલ પટેલ, જિલ્લા વહીવટીતંત્ર વતી સમગ્ર સંચાલકોને, આયોજકોને એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ બાળકોને હજુ જે કંઈ જરૂરિયાતો છે એના માટે બ્લડ યુનિટ્સ માટે સુરતની જનતાને અપીલ કરું છું કે બ્લડ ડોનેશન જ્યારે પણ આપને સગવડ હોય ત્યારે જરૂરથી કરો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.